Hello, Guillermo Mitro. Muchas gracias por la asistencia de mi profesor en la Fusada Corusu. Ayer aprendí la página, me hice el hindi. Si me apena que la nena leche me aprende, Sadma Pak, Rosso Igor. Y son chigas, ¿verdad? A ver, ayer aprendí la página, Rosso Igor, se me llama así. Si la página Rosso Igor, no apuesto en el chitro, no te tú. Chitro, chitro, me Rosso Igor, no sé, no me mata, sí, sí, lo sé, no me va a ser, en base a menos, dijo, sí, yo, mira, yo, sí. એની પાછળ છે એના દાદીના બેટા છે જે પુસ્તક વાંચી રહ્યા છે એવું મેં તમને ચિત્ર બતાવ્યું અને આખો પાઠ સમજાઈ ગયો હવે આજે આપણે એના પ્રશ્ન જવાબ શોધવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે માતા રસોઈ ઘર મે ક્યાં કરતી હે બરાબર હવે તમે જે આ પ્રશ્નનો જવાબ કરો ત્યારે તમારી સામે તમારી પાઠ્ય પુસ્તક એ ખુલ્લી રાખજો જેથી કરીને તમને વધુ સમજાશે पहलो प्रश्न है कि माता रसोई घर में क्या कर रही है तो कि माता रसोई घर में रोटी बना रही है बराबर शू लखवानुं जवाब में तो कि माता रसोई घर में रोटी बना रही है क्या पछी बीजो प्रश्न है कि दादी मां क्या कर रही है જેમને તમે વાત કરી કે ચિત્ર તમને બતાવે છે એમાં પાછળ છે દાદીકા બેઠા છે દાદીકા બેઠા બેઠા એક પુસ્તક વાંચી રહ્યા છે તો એનો જવાબ શું આવશે કે દાદીમાં પુસ્તક પઢ રહી હે બરાબર પછી ત્રીજો પ્રશ્ન છે કે લડકા ક્યાં કર રહા હે તો એનો જવાબ આવશે કે લડકા ખાના ખા રહા હે બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે કે રસોઈ ઘરમાં કોણ કોણ છે બર્તન હે બરાબર તો રસોઈ ઘરમાં કયા કયા વાસણ છે તે આપણે ચિત્રમાં જોઈએ તો ખબર પડે બરાબર એટલે ચિત્રમાં જોશું તો તમને વધારે ખબર પડશે તો એમાં જવાબમાં લખવાનું કે રસોઈ ઘરની ડિબ્બા થાળી ચકલા ચકલા એટલે કે આપણે જે રોટલી વણવાનો પાટલો હોય બરાબર ચકલા બેલન ગેસ આ ગેસ ની બદલે તમે ચૂલા પર નથી શકો બરાબર ગેસ પાણીનું માઠું છે એટલે કે મટકા આદિ છે જે હે બરાબર ફરીથી એક વખત પ્રશ્ન જોઈ લઈએ કે રસોઈ ઘરમાં દીપા થાળી ચકલા બેલન ગેસ મટકા આદિ ચીજે હે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ કે ટોકરી મે કોણ કોણ સી સબ્જીયા ઓર ફળ હે બરાબર એ તમે ચિત્રમાં જોશો એટલે તમને સામે બતાશે બારી છે એની બાજુમાં એક ફળ અને શાકભાજીની ટોકરી પડી છે જેમાં તમને શાકભાજી અને ફળ દેખાય છે તો એમાં એનો જવાબ લખવાનો છે કે ટોકરી મે ટમાટર આલુ ઓર ફળ મે કોણ કોણ સે હે તો કે અંગૂર કેલા ઓર જાંબુ હે તો જવાબમાં લખવાનું કે ટોકરી મે કોણ કોણ સી સબ્જી હે ઓર ફળ હે તો લખવાનું ટોકરી મે ટમાટર આલુ ઓર અંગૂર કેલા ઓર જાંબુ હે બરાબર પછી પ્રશ્ન નંબર 6 કે માતા કહાં બેઠી છે બરાબર આપણે ચિત્રમાં જોશું તો કે માતા છે રસોઈ ઘરમાં વસોડામાં રોટલી બનાવી રહ્યા છે બરાબર કે ક્યાં બેઠા છે તો કે ચૂલાની બાજુમાં કેસી બાજુમાં એટલે જવાબમાં લખવાનું છે કે માતા ચૂલે કે પાસ બેઠી છે બરાબર આઠું આ છે તમારે બાકી બુકમાં લખવાનું છે ને એક વખત રફ બુકમાં લખવાનું છે હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ